ભુજ મધ્ય છેલ્લા 19 વર્ષથી દીધામેશ્વર યુવક મંડળ દ્વારા માતાનામ મઢ જતા પદયાત્રીઓ માટે ભોજન તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ખાસ કરીને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા લોકોને અપીલ કરાઈ છે. હજુ નવરાત્રિને ભલે થોડાક જ દિવસો બાકી રહ્યા છે, પરંતુ કચ્છ બહારથી આવતા પદયાત્રીઓનો ઘોડાપુર પ્રવાસ શરૂ થઈ ગયો છે. ત્યારે ભુજ મધ્ય છેલ્લા 19 વર્ષથી દીધામેશ્વર યુવક મંડળ દ્વારા ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યુવકો દ્વારા તન મન ધનથી પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે અને માતાજીની આરતી સંતો અને દીધામેશ્વર યુવક મંડળ દ્વારા કરવામાં આવી હતી. અને ખાસ કરીને આ કેમ્પમાં ભોજન તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો શું કહે છે કેમ્પના આગેવાન, સાંભળીએ તેમના શબ્દોમાં. સત્ય સનાતન ધર્મ કી જય. આજે બહુ આનંદની વાત છે કે છેલ્લા 19 વર્ષથી આ દીધામેશ્વર યુવક મંડળ જે આખું ધન તન મનથી જે સેવા કરી રહ્યું છે. હમણાં સંતો પણ બધાએ કીધું, ઝાલા બાપુ પણ બધાએ કીધું, એક આનંદની વાત એ છે કે અહીંયા દવા અને દુવા બધી સેવા છે. અને માં છે ને એ દરિયો કહેવાય, અને દરિયાની એક ગુણ છે કે છીછરું પાણી હોય, ડેટકા માછલા હોય કે સાચા રતન હોય, એ દરિયો સાચવે છે. એટલે માં દરિયો છે. એટલે આ તો ભારતની સંસ્કૃતિથી જ આવે છે કે શેરી વરાવી સજ કરો રે, ઘરે આવો રે. જેની શેરી ચોખ્ખી, જેનું શરીર ચોખ્ખું, એના મન ચોખ્ખા, જે ભારતની સંસ્કૃતિથી આજે સ્વસ્થ અભિયાન પણ છે. અહીંયા દુવા પણ છે, સંતોની બધીને દુવા મળી, અને અહીંયા દવા પણ છે અને ભોજન પણ છે. એટલે તનને મનને આ દીધામેશ્વર યુવક મંડળ જે 19 વર્ષથી સેવા કરે છે અને કરતું રહેશે, એનું કારણ કે ભારતીય સંસ્કૃતિ એ જ બતાવે છે કે સર્વેના સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વ ભદ્રાણી પશ્યંતુ, મા કચ્ચિત કુમા ભવેત. ભારત એકલાનું કલ્યાણ ન કરે, વિશ્વનું કલ્યાણ કરે, એટલે બધાના કલ્યાણમાં. એટલે મા દરિયો છે, એટલે મા બધું સાચવી લે છે. જય માતાજી. જ્યારે અહીંયા દીધામેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી કેમ્પ ચાલુ હોય એ જોઈને દરેક પદયાત્રીઓ હોય ને એને અંતરમાં ખૂબ અંતરનો ઉમંગ અને આનંદ હોય છે. ક્યાંય દૂર દૂરથી પગે ચાલી અને મા આશાપુરાના દર્શન કરવા માટે જ્યારે યાત્રિકો જતા હોય અને એમના માટે અહીંયા જ્યારે આટલી સાર સંભાળ લેવાતી હોય ભોજનની અને એમના શરીરની સાર સંભાળ લેવાતી હોય, આ વખતે બંને ટીમો પણ અહીંયા મેડિકલ વિભાગની બે બે ટીમો પણ અહીંયા આવી છે, પોતાના ચાર ચાર ડૉક્ટરોને લઈને સતત અહીંયા દર્દીઓને કાંઈ તકલીફ હોય એની પણ સંભાળ રાખવાની અને ભોજનની પણ સંભાળ રાખવાની. અને એમાં વિશેષ તો અમને આનંદ એ છે જ્યારે અહીંયા આપણા ઝાલા સાહેબ જ્યારે ઉપસ્થિત છે અને એમને ખાસ જાહેરાત કરી કે હવે આપણે 2 ઓક્ટોબરથી જ્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ જાહેરાત કરી છે કે પ્લાસ્ટિક જે એક વખત યુઝ કરીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, આવી પ્લાસ્ટિક હવે આપણે ઉપયોગમાં લેવાની નથી. 2 ઓક્ટોબર તો હજી હવે આવશે, પણ આપણે આજથી પ્રતિજ્ઞા કરી લીધી છે કે હું મારા હાથે આવી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એનો ઉપયોગ હું નહીં કરું. અને એ આ સેવા કેમ્પમાં આપણે બધાએ સંકલ્પ કર્યો છે ને એ ખરેખર આપણા માટે બહુ મોટી ગૌરવની વાત છે. કારણ એ કે કાયદાઓ તો અમલ થઈ જાય, પણ જ્યાં સુધી સામાન્ય મારાને તમારા જીવનમાં જ્યાં સુધી એ કાયદાનું અમલીકરણ ન થાય ને ત્યાં સુધી આપણા દેશમાં સુધારો થાય નહીં. અને આપણે જ્યારે સંકલ્પ કર્યો છે ને એટલે આપણે ગૌરવ છે કે આપણા આવા દરેક કેમ્પોમાં આટલો મોટો જ્યારે વિશાળ કેમ્પ અહીંયા છે, આ કેમ્પોનું જોઈ અને નાના નાના જેટલા આપણા મા આશાપુરાના દર્શન કરવા માટે જતા યાત્રિકો માટે જેટલા જેટલા નાના નાના કેમ્પો છે એ લગભગ અમે માનીએ છીએ ત્યાં સુધી લગભગ દરેક કેમ્પોમાં ક્યાંય પણ આવી જે વર્જિત પ્લાસ્ટિક છે એનો ઉપયોગ નહીં થાય, તો એમાં સંતો, આ દેશના બુદ્ધિજીવીઓ અને આ દેશના નેતાઓ અને દરેક સામાન્ય પ્રજાઓના અહીંયામાં ખરેખર ખૂબ આનંદ હશે. અને અમે પણ ખાસ દરેક પ્રજાઓને, ભારતના નાગરિકોને વિનંતી કરીએ કે આ પગલું આપણે ભરીએ તો આપણા દેશ માટે ગૌરવ છે. વિશેષ તો મને એક આનંદ એ છે કે અહીંયા દર વર્ષની માફક અહીંયા જે આ સેવા કેમ્પ ચાલુ છે એ કેમ્પ આવો ને આવો દર વર્ષે ચાલુ રહે. લગભગ 5 દિવસ સુધી અહીંયા દરેક યાત્રીઓ માટે લગભગ બીજા નોરતા સુધી અહીંયા પહેલાં નોરતા સુધી અહીંયા કેમ્પ આમ ને આમ ચાલુ રહેશે દરેક યાત્રિકો માટે. ભોજનની વ્યવસ્થા
એના માટે દવાઓની વ્યવસ્થા, એમના માટે શરીર માર્જનની વ્યવસ્થાઓ, બધી વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે. સ્વામીના ભગવાન મા આશાપુરા એમના ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે એ જ સ્વામીના ભગવાનના દિવ્ય પાદરની પ્રાર્થના. અસ્તુ, જય સ્વામિનારાયણ, જય આશાપુરામાં. બીજી બાજુ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે તે સંદેશ ખાસ કરીને આ કેમ્પના માધ્યમથી સમગ્ર લોકોને આપવામાં આવ્યું છે. આજે કચ્છમાં, કચ્છનું આપણે નામ લઈએ તો મા આશાપુરાનું નામ આપણને તરત યાદ આવે. તો એ મા આશાપુરાનું એક જે આખા વર્ષનું જે સૌથી અગત્યનો નવરાત્રિનો જે પ્રસંગ છે કે જેમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે અને ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, તો ખાસ સેવા કેમ્પનું એક આયોજન થતું હોય છે અને આખા રસ્તાઓમાં સેવા કેમ્પ આ રીતે ગોઠવાતા હોય છે. લોકો દિલથી જે ચાલવાવાળા કે પદયાત્રીઓની સેવા કરતા હોય છે અને લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે. તો આ 20 વર્ષથી અહીંયા આ સેવા કેમ્પનું એક આયોજન થઈ રહ્યું છે, તો એ ખૂબ સારી રીતે આમાં લોકોની સેવા થાય અને લોકો સારી રીતે એક શ્રદ્ધાથી માતાજીના દર્શન કરી શકે એવી એક અમે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે આ વખતે ભારત સરકાર તરફથી પણ સ્વચ્છતા હી સેવા અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે એક પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અને પ્લાસ્ટિક ફ્રી ગુજરાતનું એક જે ખાસ અભિગમ આવ્યો છે, તો અમે પણ એમાં અહીંયા કલેક્ટરમાંથી જાહેરનામું એક બહાર પાડેલું છે અને પ્લાસ્ટિક રૂલ્સ જે 2016 છે એમાં પણ 50 માઇક્રોનથી નીચેનું જે હોય છે એ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે અને આ વખતે પ્લાસ્ટિક પાઉચીસ પણ પ્રતિબંધિત કરતું અમે જાહેરનામું કરેલું છે. તો જાહેરનામું કે કાયદાઓ તો લોકોને ખ્યાલ હોય છે અને એનું અમલવારી અમે કરાવતા હોઈએ છીએ, પણ લોકો પોતે સ્વયંભૂ એમાં એક આગળ આવે અને આખી પ્લાસ્ટિક ફ્રી એક ઝુંબેશ ઉપાડી લે તો પર્યાવરણ માટે પણ એટલું જ અગત્યનું છે અને ભવિષ્યમાં લોકોના સ્વાસ્થ્ય માટે પણ એટલું જ અગત્યનું છે. તો એક ખાસ મારી આપના માધ્યમથી એ એક રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ છે કે આ વખતે સેવા કેમ્પો અને પોતે પબ્લિક પોતે જો આનું એક અમલવારી કરે તો એક આપણે પર્યાવરણને ખૂબ જ સારું એક આપણે એક શુભેચ્છા અને સંદેશ આપી શકીએ એવું છે અને આપણા ખુદના સ્વાસ્થ્ય માટે આ જરૂરી છે. તો એવી એક અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ. ફરીથી હું ખાસ પદયાત્રીઓને, સેવા કેમ્પ અને તમામ લોકોને મા નવરાત્રિની, નવરાત્રિ આવી રહી છે અને મા આશાપુરાના દર્શન સારી રીતે થાય અને એમના આશીર્વાદ આવે એવી શુભેચ્છા પાઠવું છું. દિધામેશ્વર યુવક મંડળના તમામ સભ્યો રાજેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલાભાઈ અને સંતો આગેવાનો વગેરે હાજર રહ્યા હતા અને માતાના મઢ જતા પદયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી.